नमस्ते बाळको, हूँ कटेशिया मनीषा उन्नति विद्यालयमांथी ऑनलाइन एज्युकेशन में आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। बाळको, हवे आपणे कॉम्प्यूटर विषय शीखवानो छे। आजे आपणे धोरण 5 विषय कॉम्प्यूटर अने एनो पहेलो पाठ छे कॉम्प्यूटरना भागो अने तेना कार्यो। तो बाळको, आपणे कॉम्प्यूटर विषे माहिती जाणी छे, एना भागो पण खबर छे अने कार्यो पण छे, पण तेने आपणे तो पण विस्तारथी थोड़ूक समझिए के आपणे माहिती मेळवीए छे। चालो आपणे जोईए। कॉम्प्यूटर एक इलेक्ट्रॉनिक मशीन छे, ते एक साथे घणा बधा कार्यो करी शके छे। जेम के कार्योना आधारे कॉम्प्यूटरने त्रण विभागमां वेचवामां आव्युं छे, जेमां इनपुट, प्रोसेसिंग अने आउटपुट आ त्रण भागोमां वेचवामां आवेल छे। જોઈએ હવે તેના વિશે આપણે માહિતી વિગતવાર ચર્ચા કરીએ કે ઇનપુટ શું છે, પ્રોસેસિંગ શું છે અને આઉટપુટ શું છે। તો કે કોમ્પ્યુટરના મુખ્ય ત્રણ કાર્યો છે। કોમ્પ્યુટર ત્રણ કાર્યોના પદ્ધતિથી કાર્ય કરે છે, જેમ કે માહિતી પહેલાં ઇનપુટ કરવી, ઇનપુટ કરેલી માહિતી ઉપર પ્રોસેસ કરવી અને પ્રોસેસ થયા બાદ તે માહિતી કેવી છે તે બતાવે છે આપણે, બરાબર। તો તેના વિશે સમજીએ। તો પહેલું ભાગ પ્રકાર છે એનું કાર્ય છે તો કે ઇનપુટ। ઇનપુટ એટલે શું છે તો કે ઇનપુટ એક એ આપણે જે અપાતી કોઈ પણ પ્રકારની માહિતી જેને કહેવાય છે, કોમ્પ્યુટરમાં આપણે જે કોઈ પણ પ્રકારની માહિતી આપીએ છીએ તેને આપણે ઇનપુટ કહે છે। જે સાધન દ્વારા આપણે આપવામાં આવે માહિતી તેને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે। કોમ્પ્યુટરને આપણે માહિતી તો આપીએ છીએ, બરાબર છે, તેને ઇનપુટ કહેવાય, અને જે સાધન દ્વારા અપાય છે તેને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે। હવે પછી જોવું બાળકો બીજું, હવે પહેલાં તો પ્રોસેસિંગ શબ્દ આપણે સાંભળ્યો છે પણ ખ્યાલ પણ છે, પ્રોસેસિંગ એટલે કાર્ય કરવું। તો કે કોમ્પ્યુટરમાં આપણે જે માહિતી ઇનપુટ કરી છે, મતલબ કે કોમ્પ્યુટરને આપેલી માહિતી જે ઇનપુટ કરી છે એના ઉપર જે કાર્ય કરાય છે, બરાબર, તેને પ્રોસેસિંગ કહેવાય છે। અને કોમ્પ્યુટરમાં બધા જ કાર્યોની પ્રોસેસ એટલે કે સીપીયુ દ્વારા થાય છે, મતલબ કે પ્રોસેસિંગની પ્રક્રિયા સીપીયુમાં જ થાય છે, એટલે આ પ્રોસેસ કાર્ય બધા સીપીયુમાં થાય છે। હવે પ્રોસેસ કર્યા પછી જે મળે છે તે છે ત્રીજા નંબરનું આઉટપુટ, એટલે કોમ્પ્યુટરને આપેલી માહિતી પર કાર્ય થયા બાદ જે મોનિટર ઉપર આપણે જોવા મળે છે તેને આપણે આઉટપુટ કહેવાય છે। તો નીચે એનો એક ચાર્ટ સ્વરૂપે આપ્યું છે, તો કે ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ, બરાબર, આ અને એને કાર્ય સ્ટેપમાં આવ્યા છે। આપણે બાળકો શું જોઈએ છે ખબર, ઇનપુટ અને આઉટપુટ, તો કે આપણે ABCD લખી અને મોનિટરમાં દેખાણી, પણ જે આ વચ્ચેની પ્રોસેસની ક્રિયા છે આપણા ધ્યાનમાં ઓછી આવે છે, કેમ કે કોમ્પ્યુટર એટલી સ્પીડમાં કામ કરે છે કે એ પ્રોસેસિંગ થઈને સીધે સીધું આપણે દેખાય, અહીંયા ઇનપુટ કર્યું ને સીધું આપણે આઉટપુટ દેખાઈ ગયું, એટલે વચ્ચેનો જે કાર્ય છે એ પ્રોસેસિંગ છે। હવે આપણે અહીં એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોમ્પ્યુટરમાં કઈ રીતે કાર્ય થાય છે। તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ બાળકો કે કઈ રીતે થાય છે, તો કે જ્યુસરમાં મોસંબીને રાખીને એ મોસંબીને પીસવામાં આવે, તો જે મોસંબી પીસ્યા બાદ તેમની મોસંબીનું જ્યુસ બને છે, તો જેમાં મોસંબી આપણે જ્યુસરમાં રાખીએ એને શું કહેવાનું, તો કે ઇનપુટ કહેવાય છે। જ્યુસર જે મોસંબીને પીસવાનું કાર્ય કરે છે, એટલે મતલબ કે એને દબાવી અને જે કાર્ય કરે છે જેને કહેવાય છે પ્રોસેસિંગ। હવે જે કાર્ય કર્યા પછી જે જ્યુસ મળે છે તેને કહેવાય છે આઉટપુટ। એવી જ રીતે કોમ્પ્યુટર પણ ત્રણ પ્રકારના ભાગમાં વેચાય છે અને કાર્ય કરે છે, જેમ કે ઇનપુટ, આઉટપુટ અને પ્રોસેસિંગ। બાળકો, અહીંયા ચાર્ટ સમજાવ્યું છે કે એક પહેલું છે કોમ્પ્યુટર, કોમ્પ્યુટરના કાર્યો તો કે ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ। હવે ઇનપુટમાં ક્યાં ક્યાં ભાગનો સમાવેશ થાય છે, તો કે કીબોર્ડ, માઉસ, સ્કેનર, આ બધા છે ઇનપુટ સાધનો, જેને કીધું ને કે માહિતી ઇનપુટ કરીએ છીએ પણ જે સાધન દ્વારા કરીએ છીએ તેને ઇનપુટ ડિવાઇસ કહેવાય। તો આ ઇનપુટ ડિવાઇસ ના નામ છે કીબોર્ડ, માઉસ, સ્કેનર। તેવી જ રીતે પ્રોસેસિંગ ડિવાઇસ કયું, તો કે CPU, જે કે તે પછી આઉટપુટ એના ડિવાઇસ ક્યાં થયા, તો કે મોનિટર, પ્રિન્ટર અને સ્પીકર। હવે બાળકો, જે આપણે ડિવાઇસ છે ઇનપુટ ડિવાઇસ, પ્રોસેસિંગ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ, તેના વિશે માહિતી સમજવાની છે। તો બાળકો જોઈએ પહેલાં ઇનપુટ ડિવાઇસ,
तो के सौ प्रथम लिखू छे कीबोर्ड, तो कीबोर्ड एक इनपुट डिवाइस छे जे सीपीयू ना साथे केबल थी जोड़ायेलू होय छे अने आपणे कीबोर्ड नो उपयोग कॉम्प्यूटर में डेटा एंटर करवा माटे, मतलब डेटा एटले कई पण प्रकारनी माहिती जे लखीने आपणे मूकीए छीए तेना माटे कीबोर्ड नो उपयोग करीए छे। अने सामान्य रीते कीबोर्ड उपर बाळको 101 थी वधारे कीओ जोवा मळे छे। तो के केवी केवी की छे तो तेने वैसे थोड़ूक जोईए, तो के पहलू छे आल्फाबेट की, बीजू छे न्यूमेरिकल की, त्रीजू छे फंक्शन की, चौथू छे स्पेशल की अने पछी छे एरो की। तो के आल्फाबेटिकल की कही तो के एबीसीडी जे ए टू झेड छे ते आल्फाबेट की छे। न्यूमेरिकल की कही छे तो के 0 થી 9 નંબરની જે કીઓ છે તેને ન્યુમેરિકલ કહેવાય છે। પછીની જે F1 થી F12 મતલબ F1 થી F12 સુધીની જે કી ઉપરના ભાગમાં જોવા મળે છે જેને ફંક્શન કી કહેવાય છે। પછી સ્પેશિયલ કી તો કે એન્ટર, ટેબ, અલ્ટર, કંટ્રોલ આ જે છે કીઓ છે નામ લખ્યા છે તે સ્પેશિયલ કી કહેવાય છે, જેને ચોક્કસ જ્યારે જરૂર પડે ત્યારે જેનો ઉપયોગ કરીએ છીએ। તે પછીની જે છે એરો કી તો કે લેફ્ટ, રાઇટ, અપ ને ડાઉન ચાર એરો કી હોય છે અને એ એરો કી આપણે જોવા મળે છે, બરાબર। હવે પછી આપણે બીજું પ્રકાર છે માઉસ ઇનપુટ ડિવાઇસ। માઉસ પણ એક ઇનપુટ ડિવાઇસ છે અને માઉસ ઉપર 2 કે 3 બટનો આવેલા હોય છે। માઉસનો ઉપયોગ ચિત્ર દોરવા, કોમ્પ્યુટરમાં એક જ જગ્યાએથી બીજી જગ્યાએમાં જવા માટે માઉસનો ઉપયોગ કરીએ છીએ, મતલબ કે માઉસમાં ચિત્ર દોરવા અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એનો ઉપયોગ કરીએ છીએ। અને માઉસનો ઉપયોગ માઉસ પેડ ઉપર રાખવામાં આવે છે અને પછી એનો ઉપયોગ કરવામાં આવે છે, અને માઉસનું વાયર પણ સીપીયુ સાથે જોડાયેલું હોય છે। અને માઉસ મોનિટર સ્ક્રીન પર એક એરો જોવા મળે છે અને જેનો નિર્દેશ કરે છે, મતલબ કે જે જગ્યાએ જવું છે જ્યાં પોઈન્ટર આપણે બતાવે છે તેને બતાવવું, જ્યાં પોઈન્ટર ઊભું હોય છે નિશાની કે આ જગ્યાએ છે તો એને નિર્દેશ કર્યું કહેવાય છે, તો તેને નિર્દેશ કરવા માટે ઈ એરો દ્વારા નિર્દેશ કરે છે જે પોઈન્ટર કહેવાય છે, બરાબર। એરો જેવું તીર દેખાતું હોય સ્ક્રીન ઉપર તેને, અને જેને માઉસને નિર્દેશ સાધન પણ કહે છે। તેવી જ રીતે બાળકો હવે પછીનું જે છે સ્કેનર, તો કે સ્કેનર છે એક ઝેરોક્સ મશીન જેવું જ કાર્ય કરે છે। સ્કેનર ઇનપુટ ડિવાઇસ કહેવાય છે, એ કાર્ય કેવું કરે છે ઝેરોક્સ મશીન જેવું। હવે એનો ઉપયોગ કઈ રીતે થાય છે, સ્કેનર દ્વારા આપણે હાથ દ્વારા લખેલા કાગળને, મતલબ કે અત્યારે આપણે કોઈ કાગળ નોટબુકમાં કે ગમે તેમાં લખી લીધો છે, હવે એને કોમ્પ્યુટરમાં આપણે મૂકવો છે તો તેને કેવું કરવું છે, તો કે હાથ દ્વારા કાગળને, લખેલ કાગળને કોમ્પ્યુટરના ડિજિટલ સ્વરૂપમાં મૂકવામાં તેનું સાધન છે, મતલબ કે મશીન ઉપર મૂકી અને સ્કેન કરી એટલે એ કાગળ જે છે ઓટોમેટિક એમાં સ્કેન થઈ જાય, મતલબ આખું આવી જાય છે, જેને ડિજિટલ સ્વરૂપમાં મૂકવામાં આવે છે, જેના દ્વારા આપણે કાગળ પરના ચિત્રને કોમ્પ્યુટર એટલે ફોટો કે ડોક્યુમેન્ટ્સ તરીકે મૂકી શકીએ છીએ, મતલબ કે એ જ કાગળને જે સ્કેન કરીને મૂકીએ છીએ તેને અથવા ડોક્યુમેન્ટ્સ અથવા તો ફોટો તરીકે મૂકવામાં આવે છે। તેવી જ રીતે બાળકો આઉટપુટ ડિવાઇસ, આ હતા આપણા ઇનપુટ, હવે પછીનું આવશે આઉટપુટ। આઉટપુટમાં છે પહેલું મોનિટર, તો કે આપણે મોનિટરનો દેખાવ તો કે ટીવી જેવો છે, ટેલિવિઝન જેવો, અને જેને આપણે કીબોર્ડમાં દ્વારા જે પણ માહિતી ઇનપુટ કરીએ દ્વારા લખેલ માહિતીને જોઈએ શકાય છે। ધારો કે કીબોર્ડ ઉપર આપણે કોઈ પણ અક્ષર દબાવ્યો તો આપણે એ મોનિટર ઉપર જોવા મળે છે, તો તેનું કેબલ પણ સીપીયુ સાથે જોડાયેલું હોય છે। અને હાલમાં મોનિટરના 2 પ્રકારો છે, એક LCD અને LED। હવે બાળકો આપણે પ્રિન્ટર જોઈએ છે, તો કે પ્રિન્ટર એટલે કોમ્પ્યુટરમાં આપણે જે પણ કાર્ય કર્યું હોય જેને કાગળ ઉપર છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે। હવે પ્રિન્ટરનો કેબલ વાયર પણ સીપીયુ સાથે જોડાયેલો હોય છે અને પ્રિન્ટરના 3 પ્રકાર છે। પહેલો પ્રકાર છે ડોટ મેટ્રિક પ્રિન્ટર, બીજું ઇન્જેક્ટ પ્રિન્ટર અને ત્રીજું લેસર પ્રિન્ટર। સૌ પ્રથમ ડોટ મેટ્રિકનો ઉપયોગ થતો, હવે ઇન્જેક્ટ અને લેસર પ્રિન્ટરનો ઉપયોગ જોવા મળે છે। હવે બાળકો આપણે આવશે એનું ત્રીજો પ્રકાર, તો કે સ્પીકર। સ્પીકર આઉટપુટ કઈ રીતે કહેવાય, તો કે જે સાઉન્ડ આપણે એમનેમ સંભળાય છે બહારથી, તો તેથી એને આઉટપુટ ડિવાઇસ કહેવાય છે। તો કે કોમ્પ્યુટરમાં રહેલા સંગીતને સ્પીકર દ્વારા સાંભળી શકીએ છીએ તેથી તેને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે। સ્પીકરને સીપીયુ સાથે પણ વાયર જોડાયેલું હોય છે।
હવે બાળકો આવ્યું છે આપણું પ્રોસેસિંગ ડિવાઇસ. તો કે પ્રોસેસિંગ ડિવાઇસ એક જ છે, જે સીપીયુ, જેને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કહેવાય છે. તો કે માનવીના શરીરની જેમ મગજ કાર્ય કરાવે છે, માનવીનું જે શરીર છે જેમ મગજ એને કાર્યરત કરાવે છે, તો તેવી જ રીતે કોમ્પ્યુટરમાં સીપીયુ કાર્ય કરે છે, જેથી તેને કોમ્પ્યુટરનું મગજ પણ કહેવામાં આવે છે. અને કોમ્પ્યુટરના સમય કાર્યનું નિયંત્રણ પણ સીપીયુ કરે છે. મતલબ કે કોમ્પ્યુટર કેટલા ટાઈમમાં કયું બધું આ બધું કાર્યનું નિયંત્રણ સીપીયુ કરે છે. કોમ્પ્યુટરમાં દાખલ કરેલી સૂચનાઓને પ્રોસેસિંગ યુનિટમાં મોકલવામાં આવે છે અને તેના પર કાર્ય થાય છે, અને બાદ પરિણામે માટે આઉટપુટ ડિવાઇસ દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે. મતલબ કે પહેલાં તો સૌપ્રથમ તમે કોમ્પ્યુટરમાં જે તે માહિતી નાખો છો એ પહેલાં સૌપ્રથમ ક્યાં જાય, તો કે સીપીયુમાં, એટલે કે પ્રોસેસિંગ ડિવાઇસમાં, અને તેના ઉપર કાર્ય થાય છે, પ્રોસેસ થાય પછી ત્યારબાદ આપણે મોનિટર ઉપર દેખાય છે, જોઈ શકાય છે, પ્રદર્શિત કરે છે. સીપીયુના મુખ્ય કાર્યો નીચે મુજબ છે. તો કે પહેલું, કોમ્પ્યુટરના કાર્યોનું સંકલન અને સંચાલન કરવા. તો કે કોમ્પ્યુટરના બધા ભાગોને કાર્યરત રાખવા, એનું સંચાલન કરવું. મતલબ કે કયો ભાગ કયું કાર્ય કરો છો, જે કાર્ય ધારો કે કોઈ પણ ગણતરીનું કાર્ય કરો છો તો તેના વિશે હમણાં નીચે માહિતી આવશે વિસ્તારથી. પછી જોઈએ બીજો પોઈન્ટ, કોમ્પ્યુટરને આદેશ આપવો. એટલે મતલબ કે કોમ્પ્યુટરમાં કોઈ પણ પ્રકારની સૂચના આપો એને આદેશ આપવો કહેવાય, કે આ કાર્ય કરવું છે. પછી કીબોર્ડ દ્વારા આપી શકો તમે કે માઉસ દ્વારા આપી શકો છો. પછી માહિતીનો સંગ્રહ કરવો, એટલે કે માહિતી એમાં સાચવવી, આ કોમ્પ્યુટરનું કાર્ય છે. પછી માહિતીનું ક્રમબદ્ધ નિયમન કરવું, મતલબ કે ક્રમવાઇઝ એક પછી એક માહિતી ક્રમવાઇઝ નિયમ અનુસાર એનું કાર્ય કરવું. હવે પછી આવ્યું છે સીપીયુના મુખ્ય ઘટકો અને તેના વિશે વિગતો. તો કે સીપીયુમાં ત્રણ ઘટકો છે. પહેલું સીયુ, તો કે કંટ્રોલ યુનિટ. તો કે કંટ્રોલ યુનિટ શું છે? આખા સીપીયુ, એટલે મતલબ કે કોમ્પ્યુટરનો કંટ્રોલ કરે છે. તો કે કંટ્રોલ યુનિટ એ કોમ્પ્યુટરની સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરે છે. તમે જે પણ પ્રક્રિયા કરો છો તેનું સંચાલન એટલે શું થાય કે તમે કેવું કાર્ય આપ્યું છે, બરાબર છે, તે કેની પાસે કરાવવું છે, તે આ બધા કાર્યનું સંચાલન કરે છે. ક્યાં મોકલવું, કઈ રીતે મોકલવું, એ બધું. પછી ઇનપુટ કરેલી માહિતી પહેલાં ALU સુધી મોકલે છે. ALU પ્રોસેસ થયા બાદ આઉટપુટ યુનિટને મોકલે છે. મતલબ કે સૌ પ્રથમ પહેલાં ક્યાં મોકલે છે? તો કે ALUમાં. પછી ALUનો ઉપયોગ થયા બાદ ક્યાં મૂકે છે? તો કે આઉટપુટ ડિવાઇસમાં. મતલબ કે પહેલાં અંદર એની પ્રોસેસ થઈ અને પછી આપણે સ્ક્રીન ઉપર એ દેખાય છે. સીયુનું કાર્ય પદ્ધતિ માનવીના શરીરમાં ફેલાયેલા જ્ઞાન તંતુઓની જાળાઓની જેમ છે. મતલબ કે આપણે માનવીનું શરીર છે તેમાં જે ફેલાયેલા જ્ઞાન તંતુઓ કે કઈ કાર્ય કઈ રીતે કરવું, કેમાં મોકલવું સૌ પ્રથમ, એવી રીતે કે જેમ આપણે એક સામાન્ય ઉદાહરણ દઉં કે માણસ ચાલીને જતું હોય, પગમાં વાગ્યું છે, તો સીધો જવાબ ક્યાં પહેલાં મળે છે? તો કે સીધો કોન્ટેક્ટ મગજમાં થાય છે. મગજ પછી આંખોને સૂચના આપે છે કે કંઈક લાગ્યું છે, તો આંખ જોવે છે, પછી ખ્યાલ આવે છે કે આપણે પગમાં લાગ્યું છે. આ બધું જે કાર્યરત થતું હોય એવી જ રીતે આપણે સીપીયુમાં કાર્ય થાય છે. પછી ALU, તો કે એરિથમેટિકલ લોજિકલ યુનિટ. મતલબ કે કોઈ પણ લોજિકલવાળું, ગણતરીવાળું, જેમ કે કોમ્પ્યુટર દ્વારા ગાણિતિક તથા તાર્કિક મતલબ લોજિક પ્રક્રિયાઓ, ગાણિતિક એટલે ગણતરીની, બરાબર. તો જે પ્રક્રિયાઓ પણ કરી શકાય છે તે ગણતરીને લગતા બધા જ કાર્યો ALUમાં થાય છે. ત્યારબાદ આઉટ યુનિટને આઉટપુટ મળે છે. મતલબ કે પહેલાં ગાણિતિક અથવા તો તાર્કિક જે લોજિકવાળું કાર્ય થયું છે એ થયા બાદ આઉટ યુનિટમાં જઈ અને આઉટપુટ આપણે જોવા મળે છે. તે પછીનું છે એનું ઘટક MU, એટલે કે મેમરી યુનિટ. તો કે કોમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ કરવા માટે મેમરી યુનિટનો ઉપયોગ થાય છે, અને જેમાં માહિતીનો સંગ્રહ થાય છે, અને મેમરી યુનિટને સ્ટોરેજ ડિવાઇસ પણ કહેવામાં આવે છે.
થેન્ક યુ બાળકો. આપણે આ કોમ્પ્યુટર વિશે માહિતી, કોમ્પ્યુટરના ભાગો, ઇનપુટ આઉટપુટ અને પ્રોસેસિંગ પ્રક્રિયા વગેરે સમજ્યું. ધન્યવાદ.